જેતપુર તાલુકાના અવારા ડુગરા મેવાસા અને જામુડી વગેરે ગામોના આગેવાનોએ જેતપુર મામલતદારને પાણીના પ્રદૂષણને લઈને આવેદનપત્ર આપ્યું. જેતપુરની પાણી પ્રદૂષણની સમસ્યા સર્વવિદિત છે અને પ્રચલિત છે. પ્રદૂષણને લઈને અવારનવાર આંદોલન થયા કરે છે. જેતપુરની આજુબાજુમાં આવેલી સાડીના પ્રોસેસ હાઉસ, ઢોળાઈ ઘાટ અને સાડી છાપવાના કારખાનાઓ રોજિંદા તેનું પ્રદૂષિત પાણી છોડીને પ્રદૂષણ ફેલાવે છે, જેને લઈને અહીંના ગામડાઓને, ખેડૂતને જમીન અને ઊભા પાકને અવારનવાર નુકસાન થાય છે. ઉપરાંત અહીંના લોકોને આ પાણી આડઅસરને લઈને ચામડી અને અન્ય રોગના ભોગ પણ બને છે. ત્યારે આજે જેતપુર તાલુકાના વારા ડુંગરા, મેવાસા, જામુડી વગેરે ગામોના આગેવાનોએ જેતપુર મામલતદારને પાણીના પ્રદૂષણને લઈને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 25 વર્ષથી અમારા ગામની અંદર મેવાસા ગામની અંદર છેલ્લા 25 વર્ષથી 5-10 ગામની અંદર વારા ડુંગરા હરિપર ના ઘાટ ચાલુ હોય અને અતિ પ્રદૂષણ થાય છે. અતિ ધોળ ઠાકર માણસ એની અંદર કેટલાય પણ વિના નીચ્યા છે અને ખેતી પણ બગડી ગઈ છે. તો એ વિષય અમે ઘણા વર્ષોથી મહેનત કરી છીએ. હમણાં વચગાળામાં ઘાટ બંધ પણ થઈ ગયા હતા, પણ ટૂંકા ટાઈમની અંદર પાછા પણ ચાલુ થઈ ગયા છે. તો આ વિષય અમે આજે મામલતદાર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે. દિવસ 8ની અંદર જો આ બંધ નહીં થાય તો રસ્તા રોકવામાં આવશે અને કોઈ પણ વાહન નીકળશે તો એને ખોટી પબ્લિક નુકસાની કરે તો અમારી કોઈ પણ જવાબદારી સખત તરીકે પછી છે નહીં. હરીશ વાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.